ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા આપ પર પ્રહારો કરાયા હતા, જેમાં દિલ્હીમાં આપની એજ્યુકેશન સિસ્ટમ સામે સવાલો ઉભા કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં નેતાઓ જોડાઈ ગયા છે ત્યારે સુરતમાં કોંગ્રેસે આપ પર પ્રહારો કર્યા હતા. સુરતમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી દિલ્હીના પ્રોફેસર એસોસિએશનના સભ્ય દ્વારા અરવિંદ કેજરીવાલની એજ્યુકેશન સિસ્ટમ સામે આક્ષેપો કર્યા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે જ આપની એજ્યુકેશન સિસ્ટમ સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પ્રોફેસરોએ દિલ્હીના કેજરીવાલના શિક્ષણ મોડેલની પોલ ખોલી હતી. વિશ્વવિદ્યાલય સંચાલિત 12 કોલેજમાં નાણાં ભીટને કારણે પ્રોફેસરોને નિયમિત પગાર મળતો નથી તેવા આક્ષેપો પ્રોફેસર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યા છે. જો આપ બોલ રહે ના પ્રાઇવેટ એજ્યુકેશન મેં પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂશન્સ મેં એસા હોતા હૈ, ઇસીલિયે તો કોંગ્રેસ કે મેનિફેસ્ટો મેં હી સરકારી શિક્ષા કી બાત કી ગઈ. હમ સરકારી શિક્ષા કી બાત ક્યું કર રહે હૈ, હમ ક્યું ઉચ્ચ શિક્ષા કે નિજીકરણ કા વિરોધ કર રહે હૈ, વો ઇસીલિયે કર રહે હૈ ક્યોંકિ વહાં એસા હો રહા. રહી બાત યે મુદ્દા ક્યું બના, વો મુદ્દા ઇસલિયે બના ક્યોંકિ વહાં પે કેજરીવાલ જી આકર કે એક એસા પ્રોપેગેન્ડા કર રહે હૈ और इस देश मतलब प्रदेश की जनता को एक झूठे प्रोपेगेंडा में बांधने की कोशिश कर रहे हैं. तो एक टीचर होने के नाते इस देश के जिम्मेदार नागरिक होने के नाते हमारा दायित्व तो बनता है कि झूठे प्रोपेगेंडा के खिलाफ हम बोले बात करें. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન જ કેજરીવાલના દિલ્હી મોડેલની વાત કરી રહ્યા છે. એ દિલ્હી મોડેલમાં પ્રોફેસરોને પગારના ફાંફા હોય તેવા આક્ષેપો કરતા ચૂંટણી પ્રચારમાં ગરમટો આવી જવા પામ્યો હતો. અઝર કુર્સી સાથે હર્ષદ શેઠા.